હવે આગળ વાત કરીએ તો કેન્દ્ર શાસિત પ્રદેશ દીવમાં બીચ ગેમ 2024 ની શાનદાર શરૂઆત થઈ। આજે કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવના માનનીય પ્રશાસક પ્રફુલ્લ પટેલના સક્ષમ નેતૃત્વ હેઠળ દીવમાં બીચ ગેમ્સ 2024નો પ્રારંભ થયો છે। બ્લુ સર્ટિફાઈડ બીચ કોગલા દીવ ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં માન્ય કેન્દ્રીય મંત્રી અનુરાગસિંહ ઠાકુર મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા હતા। આ પ્રસંગે દિલ્હી અને લદ્દાખના માન્ય લેફ્ટનન્ટ ગવર્નર અને દમણ દીવના સંસદ લાલુ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમની શરૂઆત જાણીતા ગાયિકા ઈશાની દવે અને કિંજલ દવેના અજોડ પરફોર્મન્સથી થઈ હતી। ત્યારબાદ મહેમાનોના હસ્તે નામાંકિત ખેલાડીઓનું સન્માન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં પહોંચ્યા બાદ તમામ મહેમાનોએ રમત ગમતના મેદાનનું નિરીક્ષણ કર્યું હતું અને માનનીય મંત્રીએ બીચ ફૂટબોલ પણ રમ્યું હતું। આ કાર્યક્રમમાં મહેમાનોનું પરંપરાગત રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું। પછી માનનીય વહીવટીતંત્ર પ્રફુલ્લ પટેલજીએ આ કાર્યક્રમમાં ભાગ લેનાર તમામનું શાબ્દિક સ્વાગત કર્યું। માનનીય પ્રશાસક પ્રફુલ્લ પટેલજીએ કહ્યું કે હું ઐતિહાસિક અને અવિશ્વસનીય ઘટનામાં ભાગ લેવા બદલ દરેકનો આભાર વ્યક્ત કરું છું। તેમણે કહ્યું કે તેઓ માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કેન્દ્ર શાસિત પ્રદેશ પ્રત્યે તેમની અપાર પ્રેરણા અને અપાર પ્રેમ માટે અભિનંદન પાઠવે છે અને સલામ અને અહીં આવેલા મહેમાનોનો આભાર વ્યક્ત કર્યો। પ્રશાસકે જણાવ્યું હતું કે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પ્રયાસોથી દેશનું નામ આંતરરાષ્ટ્રીય સ્તરે ઊંચું થયું છે। વર્ષ 2014 પછી માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સક્ષમ નેતૃત્વ હેઠળ ભારતે નોંધપાત્ર પ્રગતિ કરી છે। વડાપ્રધાનના આશીર્વાદથી 100 કરોડના ખર્ચે રમત ગમત ક્ષેત્રે સિયલી સ્ટેડિયમ, પદ્મભૂષણ સ્ટેડિયમ અને બંદરોકર સ્ટેડિયમનું કામ પૂર્ણ થયું છે। માન્ય પ્રશાસક 37મી રાષ્ટ્રીય રમત સ્પર્ધામાં કેન્દ્ર શાસિત પ્રદેશોને ગૌરવ આપવા ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા। આ પછી કેન્દ્ર શાસિત પ્રદેશ લદ્દાખના લેફ્ટનન્ટ ગવર્નર વીડી મિશ્રાએ તેમના સંબોધનમાં જણાવ્યું હતું કે દેશમાં પ્રથમ વખત દીવના આ મહાકુંભનું આયોજન કરવા બદલ તેઓ માન્ય પ્રશાસક પ્રફુલ્લ પટેલની પ્રશંસા કરે છે। લેફ્ટનન્ટ ગવર્નરે કહ્યું કે તેમના જીવનમાં જીવનકાળ આવી રમત ગમતની સ્પર્ધા જોઈ નથી અને તેનો સંપૂર્ણ શ્રેય માન્ય પ્રશાસક અને તેમની ટીમને જાય છે અને પ્રશાસકનો અનુભવ અને દૂરદર્શી પ્રશંસનીય છે। તેમણે કહ્યું કે જ્યારથી અનુરાગ ઠાકુર રમત ગમત મંત્રી બન્યા છે ત્યારથી દેશે રમત ગમતના ક્ષેત્રમાં ઘણી ઊંચાઈઓ હાંસલ કરી છે। તેઓ એક સારા નેતા પણ છે અને અમે તેમને દેશ માટે દૂરગામી પરિણામો હાંસલ કરવા બદલ અભિનંદન પાઠવીએ છીએ। પાયલ બાભણિયા, ZSTV, ઉના।